તાજેતરમાં જ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતા હાહાકાર થયો હતો. આ ઘટના હજુ ભૂલાઈ નથી. ત્યાં જ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વડાળા ગામે સગીરા પર ગેંગરેપ થતા ખળભળાટ થયો છે. વડાળાની 14 વર્ષીય સગીરા પર 4 લોકોએ સામૂહિક દુષ્કર્મ કરવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એસપી દીપેન ભદ્રન અને ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ચારેય આરોપીઓ મધ્યપ્રદેશના હોવાની તથા ખેતમજૂર બની ગુનાઓ આચરતા હોવાની બાતમી મળી હતી. ગંજી ગેંગ તરીકે ઓળખાતી આ ટોળકીને પોલીસે લબુકિયા ભાડુકિયા ગામેથી ઝડપી લીધી છે. એક આરોપી ફરાર હોવાનો પણ અહેવાલ છે. આરોપીઓ પાસેથી કુલ 53,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગરની દિગ્જામ મિલનું કાપડ વિશ્વભરમાં પ્રશંસા પામ્યું છે, જેને પગલે વુલન મિલ તરીકે ઓળખાતી દિગ્જામ મિલ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી છે. છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટમાં ફસાયેલી દિગ્જામ મિલ 2018માં સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. અનેક કર્મચારીઓના મહિનાઓના વેતન તથા અન્ય હિસ્સા પણ ચૂકવાયા ન હતા. ત્યાર પછી કંપનીને ફરીથી શરૂ કરવા ક્રમશઃ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન મિલ અંગે વિવિધ અફવાઓએ પણ જોર પકડ્યું હતું. આખરે આજે લગભગ 2.5 વર્ષ પછી દિગ્જામ મિલ ફરીથી શરૂ થઈ છે. કર્મચારીઓને 31 માર્ચ 2020 સુધીનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. આજથી ફોલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું કામકાજ શરૂ થઈ જતા દિગ્જામ મિલ તેની ગુમાવેલી પ્રતિષ્ઠા ફરીથી પ્રાપ્ત કરશે તેવી આશા બંધાય છે. જામનગરમાં તળાવની પાળ પાસે આવેલ ભુજિયો કોઠો ઐતિહાસિક રજવાડી સ્થાપત્ય છે. ભુજિયા કોઠાને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું હોવા છતાં તેની આસપાસ અનેક દબાણો થઈ ગયા છે. હાલ ભુજિયા કોઠાના જીર્ણોદ્ધારનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. દરમિયાન આજે જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા ભુજિયા કોઠાની દિવાલને સંલગ્ન 4 દુકાનો તોડી પાડવામાં આવી હતી. આગામી દિવસોમાં મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 દર્દીઓના મૃત્યુ થયા છે. શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ નહિવત થવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં આજે કોરોનાના નવા 11 કેસ તથા એ ઉપરાંત જિલ્લામાં વધુ 10 કેસ નોંધાયા છે.